પોખરણમાં વાયુશક્તિ 2024 યુદ્ધાભ્યાસ દરમિયાન વાયુસેનાના તેજસ ફાઇટર જેટે એક હવાઈ ટાર્ગેટ તરફ R-73 મિસાઇલ ફાયર કરી હતી, જે ટાર્ગેટને ચૂકી ગઈ હતી. જ્યારે રાફેલ ફાઇટર જેટમાંથી નીકળેલી મિકા આયર મિસાઇલે સચોટ નિશાન તાક્યું હતું, ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું R-73 મિસાઇલનો ઉપયોગ ભવિષ્યમાં ચાલુ રાખવો જોઈએ કે પછી તેની જગ્યાએ કોઈ અન્ય સ્વદેશી કે વિદેશી હથિયારનો ઉપયોગ શરૂ કરવામાં આવે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર તેજસે R-73 મિસાઇલ ત્યારે ફાયર કરી હતી જ્યારે હવામાન પણ યોગ્ય હતું. ટાર્ગેટ સામે જ હતું, તેમ છતાં મિસાઇલ ટાર્ગેટ ચૂકી ગઈ હતી. તો મળતી માહિતી અનુસાર એરફોર્સ R-73 મિસાઇલની મર્યાદાઓથી વાકેફ છે, જેથી એવી માંગ થઈ રહી છે કે તેજસ ફાઇટર જેટને અસરામથી લેસ કરવામાં આવે, જેથી ક્લોઝ કોમ્બેટ દરમિયાન સચોટ નિશાન તાકી શકાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.